ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના ખબર છે તમને? આજે આપણે ભણીશું અંગ્રેજી. તો ચાલો આપણે ભણીએ અંગ્રેજી. જુઓ બાળકો, આ તમારા અંગ્રેજીની ચોપડી છે, બરાબર છે? એટલે કે આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. બાળકો, આગળ આપણે અંગ્રેજીમાં એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ત્યાર પછી 1, 2, 3, 4, પછી 5 અને 6 શીખી ગયા હતા, બરાબર છે? અને સાથે સાથે એ દરેકની તમે પ્રવૃત્તિ પણ કરી હતી, બરાબર છે ને બાળકો? તો આજે હવે આપણે આલ્ફાબેટમાં આગળ શીખીશું, એટલે કે સી ફોર કેટ સુધી શીખી ગયા હતા. તો હવે શું આવશે? ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, અથવા તો ડી ફોર ડોલ, ડોલ એટલે ડીંગલી. આ પહેલી એબીસીડીનો ડી અને આ બીજી એબીસીડીનો ડી. સૌથી પહેલાં આપણે બીજી એબીસીડીનો ડી કઈ રીતના લખીશું? આ રીતના હાફ સર્કલ, પછી હાફ સર્કલ અને સીધી લીટી. આ રીતના આપણે ડી ફોર ડોગ લખી શકીએ છીએ. ડી ફોર ડોંકી પણ કહી શકાય, ડી ફોર ડીશ પણ કહી શકાય, ડી ફોર ડક એટલે બટક પણ કહી શકાય છે. તો સૌથી પહેલાં આપણે જે ટપકા જોડવાના છે તે ટપકા જોડી દઈશું. સૌથી પહેલાં આપણે ડી ફોર ડોગના પહેલી એબીસીડીના ડીના ટપકા જોડી દઈશું, બરાબર છે બાળકો? આ તમે જુનિયર કેજીમાં શીખી જ ગયા હતા, બરાબર છે ને? એટલે તમને 3 લાઇનમાં લખતા કઈ રીતે લખવાનું, સોરી 3 લાઇનમાં કઈ રીતે લખવાનું તે તમને આવડે જ છે, બરાબર છે? એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? ડી ફોર ડોગ અથવા ડી ફોર ડોંકી. તો આપણે એ બોલતા જઈશું અને લખતા જઈશું. ટપકા જોડાઈ ગયા બાદ આપણે શું કરવાનું? જે બાકીના ખાના ખાલી હતા તે દરેક ખાનામાં આપણે ડી ફોર ડોગ લખતા જવાના છે અને બોલતા જવાના છે, બરાબર છે? ચલો હવે આઈડિયા એની નીચે. હવે છે બીજી એબીસીડીનો ડી. સીધી લીટી, હાફ સર્કલ, સીધી લીટી, હાફ સર્કલ, સીધી લીટી, હાફ સર્કલ, સીધી લીટી, હાફ સર્કલ, સીધી લીટી, હાફ સર્કલ. આ રીતે આપણે શું લખીએ? ડી ફોર ડોગ. ટપકા જોડાઈ ગયા બાદ હવે જે બાકી જે ખાના ખાલી રહી ગયા છે તેમાં આપણે ડી ફોર ડોગ લખવાનો છે, અથવા તો ડી ફોર ડોંકી કહો તો પણ ચાલે, બરાબર છે બાળકો? ચલો જુઓ, આપણે અહીંયા બોલતા ગયા અને લખતા ગયા. 3 લાઇનમાં સરસ અને વ્યવસ્થિત રીતે આપણે લખવાનું છે. ચાલો જુઓ, થઈ ગયું. હવે નીચેની જે લાઇન બાકી છે તેમાં પણ આપણે આ જ પ્રમાણે ડી ફોર ડોગ લખી દેવાનો છે. આ તો એકદમ સહેલો જ છે, એટલે કે તમે એકવાર જોશો ને એટલે તમને લખતા આવડી જ જશે, બરાબર છે? ચલો થઈ ગયો ડી ફોર ડોગ, બરાબર છે? હવે સામેનું પાનું, સામેનું પાનું એ HW, એટલે કે તમારે તમારી જાતે કરવાનું હોય છે. તો હવે એની નીચેના સૌથી પહેલાં શું જોડી દેવાના? તમારે ટપકા જોડી દેવાના. શું જોડી લેવાના? ટપકા જોડી દેવાના, અને પછી તમારે બાકીનું લખી નાખવાનું છે. પણ યાદ રાખો, આપણે બોલતા જવાનું અને લખતા જવાનું, બરાબર છે બાળકો? જુઓ, સરસ અને વ્યવસ્થિત રીતે ટપકા જોડી દેવાના અને પછી લખી દેવાનું. ચલો હવે અહીંયા શું છે? અહીંયા ઈજી એબીસીડીના ડી ટપકા જોડીને કરવામાં આપ્યા છે, કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં આપણે એના શું જોડી દઈએ? ટપકા જોડી દઈએ. ટપકા જોડાઈ ગયા બાદ આપણે એમાં જે પણ રંગ, મનપસંદ રંગ પૂરવો હોય તે તમે પૂરી શકો છો. ઓકે, સરસ અને વ્યવસ્થિત રીતે તમારે રંગ પૂરણી કરવાની છે. જુઓ, આ રીતે આપણા ટપકા જોડાઈ ગયા.
હવે તમારે ટપકા જોડાઈ ગયા પછી તમારે એમાં શું પૂરી દેવાનો, રંગ પૂરી દેવાનો. ચલો, ઈ ફોર ડોગ પછી શું આવે? ઈ ફોર એલિફન્ટ. શું આવે? ઈ ફોર એલિફન્ટ. પહેલી એબીસીડીનો ઈ અને બીજી એબીસીડીનો ઈ. ઈ ફોર ઈગલ, ઈગલ એટલે ગરુડ. ઈ ફોર એન્જિન, એન્જિન એટલે એન્જિન. ઈ ફોર ઈયર, ઈયર એટલે કાન. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. જુઓ, હવે આગળ જે આ ડી ફોર ડોગ હતો તેમાં આપણે ડી ઉપર લીટી કરવાની રહી ગઈ હતી, બરાબર છે ને? તો તમારે આ ડી ઉપર લીટી કરી નાખવાની. હવે ઈ ફોર એન્જિન, તો સૌથી પહેલાં આપણે જે ઈ છે તે દરેક ઈ ઉપર આપણે શું કરી દઈએ? લીટી કરી દઈએ, એટલે આપણું રહી ન જાય. ચલો, હવે ઈ કઈ રીતે લખવાનો? બીજી એબીસીડીનો ઈ આ પ્રમાણે લંબ ગોળ કરીને નીચે જવાનું. જે રીતે તમે ગુજરાતી અંક લખો એમાં સાતરે સાત લખો છો ને, એ સાતરે સાતનો વળાંક એકદમ ઉપર સુધી જાય છે, પણ અહીંયા ઊંડો સાતરે સાત લખવાનો છે. આ રીતના ઊંડો સાતરે સાત અને અહીંયા સુધી જ લખવાનું, એકદમ ઉપર સુધી જવા ન દેવાનું, બરાબર છે? ચલો, હવે આપણે ત્રણ લાઇનમાં ઈ ફોર એલિફન્ટ. સ્ટેટ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન. સ્ટેટ લાઇન એટલે સીધી લીટી અને સ્ટેન્ડિંગ લાઇન એટલે કે આડી લીટી, બરાબર છે? અહીંયા આપણે સ્ટેન્ડિંગ લાઇન, સોરી સ્લીપિંગ લાઇન એટલે આડી લીટી. આ રીતના આપણે આડી લીટી કરવાની, બરાબર છે? ઊભી લીટી, આડી લીટી, થોડી નાની લીટી અને એનથી થોડી મોટી લીટી, એટલે પહેલી લીટી અને બીજી લીટી સરખી આવે અને વચ્ચેની લીટી કેવી હોય છે? નાની હોય છે. આપણે સૌથી પહેલાં શું કરી લઈએ? ટપકા જોડી લઈએ. ચલો, ઈ ફોર એલિફન્ટના ટપકા જોડાઈ ગયા બાદ બાકીના જે ખાના છે તે દરેક ખાનામાં આપણે ઈ ફોર એલિફન્ટ બોલતા જઈશું અને લખતા જઈશું, બરાબર છે બાળકો? જુઓ, આ પ્રમાણે ઈ ફોર એલિફન્ટ આપણે લખવાનો છે. હવે ઈ ફોર એલિફન્ટ પહેલી એબીસીડીનો લખાઈ ગયો, હવે આપણે બીજી એબીસીડીનો ઈ ફોર એલિફન્ટ લખીશું, બરાબર છે? તેમાં સૌથી પહેલાં આપણે શું જોડી દઈશું? ટપકા જોડી દઈશું. આ પ્રમાણે આપણે સૌથી પહેલાં તો ટપકા જોડી દઈશું. જુઓ, ટપકા જોડાઈ ગયા ને, હવે બાકીના દરેક ખાનામાં આપણે આ પ્રમાણે ટપકા જોડતા જઈશું અને બોલતા જઈશું. શું બોલવાનું? ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર એલિફન્ટ, આ રીતના વચ્ચે નહીં લીટીમાં તમારે ઈ ફોર એલિફન્ટ લખી દેવાનો છે. ચલો, થઈ ગયું. હવે સામેનું પાન, આમાં ઈ ફોર એલિફન્ટ છે તે તમારે તમારી જાતે લખવાનો છે અને અહીંયા આપણે શું જોડીશું? ટપકા જોડીશું. આ પ્રમાણે આપણે અહીંયા આપણે ટપકા જોડવાના છે. આ પ્રમાણેના સરસ અને વ્યવસ્થિત રીતે આપણે શું જોડીએ છીએ? ટપકા જોડીએ છીએ. જુઓ, આ ટપકા જોડાઈ ગયા બાદ આપણે એમાં શું પૂરવાનો? રંગ પૂરવાનો. શું પૂરવાનો? રંગ પૂરવાનો. એ તો તમને ખબર જ છે ને કે આપણે ટપકા જોડાઈ ગયા બાદ આપણે એમાં શું પૂરીએ છીએ? રંગ પૂરીએ છીએ, બરાબર છે બાળકો? તો ચાલો, આજે આપણે શું શીખ્યા ખબર છે તમને? ડી ફોર ડોગ અને ઈ ફોર એલિફન્ટ. તો તમારે પણ તમારી ચોપડીમાં સરસ અને વ્યવસ્થિત રીતે ઈ ફોર ડી ફોર ડોગ અને ઈ ફોર એલિફન્ટ લખવાનું છે. ઓકે બાળકો.